અન્ય મહત્વપૂર્ણ સમાચાર સિદ્ધપુરથી મળી રહ્યા છે કે જ્યાં પાણીની પાઇપલાઇનમાંથી મૃતદેહ મળ્યા હોવાની જાણકારી મળી છે. પાણીની પાઇપલાઇનમાં જે રિપેરિંગનું કામ છે તે કરવામાં આવી રહ્યું હતું, ફોલ્ટ શોધવાનું કામ થઈ રહ્યું હતું અને એ જ સમયે આ પાણીની પાઇપલાઇનમાંથી મૃતદેહ મળ્યો છે. નગરપાલિકાની ટીમ ફોલ્ટ શોધતા સમયે તેમને આ મૃતદેહ મળ્યો છે. યશવંત જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે. યશવંત, જે આ મૃતદેહ મળ્યો છે તેને લઈને શું વધુ જાણકારી અત્યારે સામે આવી છે? સિદ્ધપુરની ઘટના છે કે જ્યાં પાણીની પાઇપલાઇનમાંથી આ મૃતદેહ મળ્યો છે. મૃતદેહ ક્યારથી આ પાઇપલાઇનમાં હતો તેને લઈને પણ હવે તેની તપાસ થઈ રહી છે. યશવંત ફરી એક વખત અમારી સાથે જોડાઈ ગયા છે. જે યશવંત, દિવ્યા ચોક્કસથી, જે રીતના સિદ્ધપુરના અંદર અત્યારે એક માનવ કંકાલ મળી આવ્યો છે, હજી સ્પષ્ટતા તો નથી થતી કે તે સ્ત્રીનો છે કે પુરુષને, પરંતુ જે વાત કરવામાં આવે સિદ્ધપુરની ઊંચી શેરી વિસ્તાર છે ત્યાં ગટરની સફાઈ કામકાજ ચાલુ હતું. કારણ કે જે ચાર દિવસથી સિદ્ધપુરના અંદર ઘણા એવા વિસ્તારો હતા ત્યાં પાણીની સમસ્યા હતી અને પાણીની સમસ્યાને લઈને ત્યાંના સ્થાનિક લોકોએ ત્યાં આગળ ફરિયાદ કરી હતી. ફરિયાદ બાદ નગરપાલિકા જે હતું તે ગટરો સાફ સફાઈ કરવા ગયું હતું. જે ગઈકાલે મોડી રાત્રે સુધી તપાસ દરમિયાન એક ઊંચી શેરી વિસ્તાર છે ત્યાં આગળ ગટરના અંદર કંઈક કચરો ભરાઈ ગયો હતો તેવું લાગતું હતું, અને જેને આજ સવારે વહેલી સવારે જ કહી શકાય તો ત્યાં આગળ તપાસ કરવામાં આવી. જે સફાઈ કામદારો હતા તે સફાઈ કામદારો દ્વારા ત્યાં આગળથી અંદરથી લોખંડના સળિયા દ્વારા અંદરથી જે કચરો હતો નીકળવામાં આવ્યો ત્યારે ખબર પડી કે કચરો નહોતો પરંતુ માનવ કંકાલ હતો. અને માનવ કંકાલના જે બે હાથ અને અમુક અવશેષો મળી આવ્યા ત્યારબાદ નગરપાલિકા પણ સ્તબ્ધ થઈ ગયું હતું અને ત્યાંની સિદ્ધપુર પોલીસ છે, સિદ્ધપુર પોલીસને બોલાવવામાં આવી. સિદ્ધપુર પોલીસ પણ હવે તપાસ કરશે કે આ જે માનવ કંકાલ છે સ્ત્રીનો છે કે પુરુષને છે, કયા વિસ્તારનો આ વ્યક્તિ છે અને કેટલા દિવસથી આ લાશ છે કે લાશના અવશેષો છે તે આ ઘટના અંદર હતા તે તમામ બાબતને લઈને તેના સિદ્ધપુર પોલીસે તપાસ હાથ ધરી છે. દિવ્યા. હજી યશવંત, આપનો આભાર જાણકારી બદલ.